नमस्कार विद्यार्थी मित्रों, श्री सहदानंद इंस्टिट्यूट ऑफ साइंस एंड टेक्नोलॉजी अकवाड़ा भावनगर बीएससी कॉलेज वती हूँ जय तलाजी आप सौनु सेमेस्टर वन में प्रवेश बदल खूब खूब अभिनंदन पाठवु छू। बराबर, अत्यारे वर्तमान परिस्थिति कोरोना की महामारी ने लीधे आपणे सौ कोई अभ्यासक्रम शुरू करवानो छे, पण ए ऑनलाइन घर बैठा तमारे भणवानुं रहेशे। बराबर, तो आपणे डेली अठवाडियामां तमारे त्रण लेक्चर केमिस्ट्रीना आवशे। बराबर छे, सोम मंगल अने बुध, तो आ त्रणेय लेक्चर तमारे ऑनलाइन भणवाना रहेशे। बराबर, यूट्यूब पर तमने लिंक आपवामां आवशे, ए लिंक द्वारा तमारे अभ्यास करवानो रहेशे। बराबर छे, अने ज्यारे पण आपणी कॉलेज शुरू थाय त्यारे एमानुं काई पण तमने जो डिफिकल्टी होय तो ए डिफिकल्टी पण आपणे सॉल्व करीशुं। बराबर, अने छतां पण आपणे अहीं चालू अभ्यास दरमियान तमने विडियोनी साथे ए विडियोनी जे बनावेली पीडीएफ छे ए पण मोकलवामां आवशे, के जेथी तमे ई पीडीएफना आधारे तमे मटीरियल पण बनावी शको। बराबर छे, बीजू के तमने कोई पण प्रश्न होय तो तमे पर्सनलमां अथवा ए ग्रुपमां मात्र अभ्यास माटेनो तमे पूछी शको छो। बराबर, तो हवे आपणे बीएससी कॉलेजनी अंदर तमारू पहेलू वर्ष, बराबर, आपणे भणवानो छे विषय आपणो केमिस्ट्री। बराबर, मारुं नाम जय तळाजिया। एक पेपर आवे छे आपणे जेनो कोड छे C101। बराबर, अने पेपरनुं नाम छे फंडामेंटल एंड एप्लाई केमिस्ट्री 1। बराबर, पेपरनुं पेपर जे छे एनुं टाइटल जे छे फंडामेंटल एंड एप्लाई केमिस्ट्री 1। बराबर, पेपर आपणो कोड छे आ। बराबर, पेपर तमारे लेवाशे 70 માર્કનું, ઇન્ટરનલ માર્ક 30, એમ ટોટલ થાય છે આપણે 100 માર્ક। બરાબર, ટોટલ 4 ક્રેડિટ્સ હોય છે, એટલે કે તેની અંદર 4 યુનિટ હોય છે, જો કોઈ એક યુનિટ મોટું હોય તો તેની સાથે અંદર પેટા યુનિટ હોતો નથી, અન્યથા જો નાના યુનિટ હોય તો એક યુનિટની અંદર બીજા 2 સબ યુનિટ હોય છે। બરાબર, ટોટલ ટીચિંગ અવર્સ આપણે 60 જેટલા હોય છે। બરાબર છે, 60 અવર્સની અંદર આપણે આપણો સિલેબસ પૂરો કરવાનો હોય છે। બરાબર, જનરલી આવો રૂલ્સ હોય છે। ટોટલ 4 યુનિટ આપણે જોવાના। બરાબર, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ યુનિટ, યુનિટનું નામ તેમજ તેની અંદરના આવતા અમુક આપણે ઇન્ટ્રોડક્શન જોતા જઈએ। બરાબર, હવે આમાં જે સેમેસ્ટર 1 તમે જે ભણી રહ્યા છો કેમિસ્ટ્રી, એ ખૂબ જ સરળ તેમજ 11 અને 12 સાયન્સમાં તમે જે ભણીને આવો છો કેમિસ્ટ્રી, એ જ કેમિસ્ટ્રી તમારે અત્યારે ભણવાનું છે। બીજું નવું કોઈ પણ જાતનું કેમિસ્ટ્રી આની અંદર આવતું નથી। બરાબર, તમે વાંચશો, સમજશો તેમજ લખીને પાકું કરશો, એટલે તમારે ખૂબ જ સારી રીતે તમારે કેમિસ્ટ્રી આખું તૈયાર થઈ જશે। બરાબર, સૌથી પહેલું યુનિટ છે થર્મોડાયનેમિક્સ। બરાબર, થર્મોડાયનેમિક્સ એટલે શું તમે બધાને ખબર છે। બરાબર, એને ગુજરાતીમાં કહેવાશે ઉષ્માગતિશાસ્ત્ર। બરાબર, હવે આ યુનિટની અંદર સૌથી પહેલાં તો આપણે જોશું ઇન્ટ્રોડક્શન, બરાબર, અથવા તો બેઝિક કોન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ, બરાબર, પ્રસ્તાવના તેમજ સામાન્ય માહિતી કોની, ઇન્ટ્રોડક્શન અથવા બેઝિક કોન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક્સની। બરાબર, ઉપરાંત તેની સિસ્ટમ શું છે, બરાબર, તે કયા વિચારો ઉપર કાર્યરત છે થર્મોડાયનેમિક્સ, બરાબર, એ બધા વિશે આપણે ભણવાનું છે, તેમજ તેની ટાઈપ્સ કઈ કઈ છે, બરાબર, તેની પ્રોપર્ટી કઈ કઈ છે, બરાબર, તેની અંદર જે કાંઈ પણ પ્રોપર્ટી યુઝ આપણે જનરલી વાપરતા હોઈએ છીએ, જેમ કે પ્રણાલી છે, બરાબર, પ્રક્રમ છે, ઉર્જા છે, આ ઉર્જા છે તો એ કેટલા પ્રકારની ઉર્જા આવશે અંદર ભણવાની, તેમજ એન્થાલ્પી, બરાબર, ઉષ્માગતિશાસ્ત્રના શૂન્યનો નિયમ, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સમીકરણ, બરાબર, તેનો પ્રથમ નિયમની સમજૂતી, તેમજ કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પણ પ્રથમ નિયમ, બરાબર, આ બધા જ નિયમો વિશે
તમારે માહિતી તેમજ તેના સમીકરણની તારવણી આપવાની રહેશે, તેમજ મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની સમજૂતી, તેમજ આ પ્રથમ નિયમ ક્યાં આગળ ઉપયોગમાં લેવાય છે તેની માહિતી, તેમજ પ્રથમ નિયમ જે ઉષ્માગતિશાસ્ત્રનો છે તેની અમુક મર્યાદાઓ છે બરાબર, તો એ મર્યાદા આપણે જોવાની રહેશે, તેમજ ઉષ્મા ક્ષમતા બરાબર સીપી એન્ડ સીવી વચ્ચેનો સંબંધ તમારે સમીકરણ દ્વારા તારવવાનો રહેશે, પ્રક્રિયા એન્થાલ્પી શું છે, તટસ્થીકરણ એન્થાલ્પી શું છે, સર્જન એન્થાલ્પી, દહન એન્થાલ્પી, તેમજ આદર્શ વાયુ માટે સમતાપી પ્રતિવર્તી પ્રસરણનું જે સમીકરણ જે છે એ પણ તમારે આ યુનિટની અંદર તારવવાનું રહેશે, આદર્શ વાયુના સમોષ્મી પ્રતિવરણ પ્રસરણ માટેનું જે સૂત્ર જે છે એ પણ તમારે તારવવાનું રહેશે, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ બરાબર, બીજા નિયમ માટે ઘણા વૈજ્ઞાનિકોએ અલગ અલગ સેન્ટેન્સ આપ્યા છે, અલગ અલગ વિધાનો આપ્યા છે, જેમ કે કેલ્વિન પ્લાન્કનું કથન, ક્લોસિયસનું કથન, પ્લાન્કનું કથન, થોમ્સનનું કથન બરાબર, પછી અન્ય બીજા વિધાનો શું કહે છે ઉષ્માગતિશાસ્ત્ર માટે એ પણ જોવાના રહેશે, તેમજ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમને આધારે એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ શું એકબીજા વચ્ચે સંબંધ ધરાવે છે એ પણ તમારે જોવાનું રહેશે બરાબર, એન્થાલ્પી એન્થાલ્પીમાં ફેરફાર, તેમજ મુક્ત ઉર્જા અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, તેમજ એન્ટ્રોપીમાં ફેરફાર આપણે જોઈ ગયા, આદર્શ વાયુ શૂન્યાવકાશમાં વિસ્તરણ કેવી રીતે પામે છે, તેમજ એન્ટ્રોપીમાં ફેરફાર કઈ રીતે હોય છે શું આદર્શ વાયુનું શૂન્યાવકાશના માધ્યમમાં એ જોવાનું રહેશે, સંયોજનની પ્રમાણિત સર્જન તેમજ મુક્ત ઉર્જા ઉપરાંત મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક બરાબર, આ બધા ટોપિક તમારે આ યુનિટની અંદર ભણવાના રહેશે, સાથે સાથે બે તાપમાન હોય એ બે તાપમાન વચ્ચે કાર્ય કરતા કાર્નોટ યંત્રનું કાર્યક્ષમતાનું સૂત્ર આ યુનિટની અંદર તમારે તારવવાનું છે બરાબર, એની અંદર અલગ અલગ તબક્કાઓ આપેલા છે, કાર્નોટ યંત્રની તમારે કાર્યક્ષમતા જોવાની છે બરાબર, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ અને દ્વિતીય નિયમને આધારે જે કાંઈ પણ સમીકરણો તમે તારવ્યા બરાબર, એ બધા જ સમીકરણને આધારે અમુક દાખલાઓ બરાબર આપ્યા છે, દાખલાઓ પણ તમારે પરીક્ષાની અંદર પૂછાય છે બરાબર, તો આ યુનિટની અંદર મોસ્ટલી તમારે ફિઝિકલ કેમિસ્ટ્રી વિશે તમારે માહિતી મેળવવાની છે બરાબર, સમીકરણો વધારે તારવવાના રહેશે બરાબર, તેમજ સૂત્રોની તારવણી વધારે, તેમજ એ સૂત્રોને આધારે દાખલાઓ બરાબર, બે સૂત્રો વચ્ચેનો સંબંધ શું છે બરાબર, એ બધું જ ઉષ્માગતિશાસ્ત્રનું થર્મોડાયનેમિક્સ વિશેની સંપૂર્ણ માહિતી તમારે આ યુનિટની અંદર ભણવાની રહેશે, થોડુંક લેન્ધી છે બરાબર, સમીકરણો પણ આ યુનિટની અંદર ઘણા છે, પણ સમજશો એટલે બધું જ આવડી જશે બરાબર, અને તે ટોટલ 18 માર્કનું વેટેજ છે, આ યુનિટનું વેટ ટોટલ 18 માર્કનું છે, ત્યારબાદ યુનિટ નંબર 2 એની અંદર બે સબ યુનિટ છે બરાબર, સબ યુનિટ એ જે છે બરાબર, બીજા યુનિટની અંદર મેટલર્જી બરાબર, એમાં તમારે ઇન્ટ્રોડક્શન, ઓકરેશન્સ, ડેફિનેશન ઓફ મેટલર્જી પ્રિન્સિપલ બરાબર, બેઝિક મેટલર્જિકલી ઓપરેશન બરાબર, તેના પ્રોસેસ આપણે જોવાની છે, જનરલ ઇન્ટ્રોડક્શન બરાબર, જે મેટલ મેળવવા માટેની જે જનરલ મેથડ જે છે એ બધી જોવાની રહેશે, ફ્લોશીટ ડાયાગ્રામ પણ તમારે આ યુનિટની અંદર દોરવામાં આવશે, કેમિકલ રિએક્શન જે ક્રોમિયમ નિકલ ઝીંકની તમને અમુક આપવામાં આવશે બરાબર, તેના કેમિકલી ગુણધર્મો એ પણ તમારે જોવાના રહેશે, તેમજ અને તેના ઉપયોગો શું છે ક્રોમિયમ નિકલ અને ઝીંકના બરાબર, એ તમે આ યુનિટની અંદર ભણશો, પછીનું યુનિટ છે પ્યુરિફિકેશન ઓફ વોટર, પાણીનું ગાળણ પદ્ધતિ બરાબર, અથવા તો પાણીનું આખું રસાયણ તમારે આ યુનિટની અંદર જોવાનું રહેશે બરાબર, જેની અંદર તમે હાર્ડ વોટર, સોફ્ટ વોટર,
टाइप ऑफ हार्डनेस, टाइप ऑफ सॉफ्टनेस, बराबर इम्प्यूरिटी पानी नी अंदर जे कंई पण होय छे तेना विशे तमे भणशो, बराबर पीवा लायक पानी जे छे एना केवू पानी पीवू जोईए, केवू पानी पीवा लायक नथी ए पण आपणे जोशुं, तेमज पाणीनुं गाळण आपणे जोशुं, क्लोरिनेशन जोशुं, तेमज सुवेज पाणी जे छे એમાંથી અમુક ટ્રીટમેન્ટ દ્વારા બીઓડી, બરાબર એટલે કે અમુક ઘન કચરો જે છે અથવા બીઓડી પ્રોસેસ દ્વારા અમુક તેમાંથી સુવેજ પાણીમાંથી અમુક રસાયણો તેમજ ઘન કચરો દૂર કરવાનો તેમજ તે પાણીને શુદ્ધ બનાવવાનું એ બધી ટ્રીટમેન્ટ આપણે આમાં જોશું. ઇન્ડસ્ટ્રીયલ જે કેમિકલ દૂર થતા હોય, બરાબર વેસ્ટ જે થતું હોય ઇન્ડસ્ટ્રીમાં તે પાણીની ટ્રીટમેન્ટ કેવી રીતે થતી હોય એ આપણે જોશું, બરાબર પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મો કેવા હોય છે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટરના એ પણ આપણે આ યુનિટની અંદર જોશું. અને ઓસ્મોસિસ અને ઇલેક્ટ્રો ડાયાલિસિસ પાણીનું જે કરવામાં આવે છે બરાબર એ પ્રોસેસ આપણે આ યુનિટની અંદર જોશું. તેમજ યુનિટ 3 બરાબર એની અંદર પણ બે સબ યુનિટ જે છે બરાબર એમાંનું પહેલું જે છે ડિટેક્શન એન્ડ એસ્ટિમેશન ઓફ ઇલેમેન્ટ પ્રેઝન્ટ ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ, બરાબર કાર્બનિક સંયોજનની અંદર જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય છે તેનું પરીક્ષણ અને તેનું પરિમાપન, બરાબર. તો એની અંદર આપણે શું જોવાનું છે કે કોઈપણ ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર ડિટેક્શન ઓફ કાર્બન, બરાબર કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ આપણે જોશું, બરાબર તેનું આપણે ડાયાગ્રામ જોવાનું રહેશે. સાથે કાર્બનિક સંયોજનમાં રહેલ નાઇટ્રોજન, સલ્ફર, હેલોજનનું પરીક્ષણ, બરાબર એટલે કે અમુક પ્રક્રિયાઓને આધારે તેની અંદર કાર્બનિક સંયોજનની અંદર કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર હાજર છે કે નહીં, બરાબર એ આપણે જોવાનું રહે છે. સલ્ફરનું પરીક્ષણ કઈ પદ્ધતિના આધારે થાય છે, હેલોજનનું પરીક્ષણ કઈ પદ્ધતિના આધારે કરવામાં આવે છે, તેમજ લિબિક દહન પદ્ધતિ, બરાબર આઈએમપી સવાલ જે છે એટલે કાર્બનિક સંયોજનમાં રહેલા કાર્બન અને હાઇડ્રોજનનું પરિમાપન, બરાબર આ એક બહુ સરસ પદ્ધતિ જે છે કે જે લિબિક દહન પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર લેસાઇન ટેસ્ટ વિશે પણ તમે ભણશો, બરાબર જેના આધારે હેલોજન તત્વો હાજર છે કે નહીં એ પણ તમે આ ચેપ્ટરની અંદર જોવા મળશે. તેમજ નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલડાલ પદ્ધતિ, બરાબર અથવા તમે સવાલમાં એમ પણ પૂછી શકે કે જેલડાલ મેથડ દર્શાવો, બરાબર તો એ શેના માટેની છે, તો કે નાઇટ્રોજનનું પરીક્ષણ, બરાબર તે માટેના એની પદ્ધતિ છે. તેમજ આ પરીક્ષણને આધારે જે ગણતરી આપી હોય એ ગણતરી આપણે જોવાની રહેશે, તેમજ તે ગણતરીને આધારે આપણે અમુક દાખલાઓ ઉદાહરણમાં આપ્યા છે એ દાખલા પણ આપણે જોવાના રહેશે. તેમજ નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુ માસ પદ્ધતિ, બરાબર પહેલી આપણે જોઈ હતી એ જેલડાલ પદ્ધતિ હતી, આ બીજી પદ્ધતિ જેનું નામ છે ડ્યુ માસ પદ્ધતિ, બરાબર તો એના પણ અમુક ગણતરી તેમજ તેના દાખલાઓ જોવાના છે. તેમજ હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિ, બરાબર અલગ અલગ પદ્ધતિ જે છે, તેમજ સલ્ફરના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિ એ પણ આપણે જોશું, બરાબર ફોસ્ફરસના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિ એ પણ આપણે આ યુનિટની અંદર જોવાનું છે, બરાબર. તો આ યુનિટની અંદર કાર્બનિક સંયોજનની અંદર અલગ અલગ જે એલિમેન્ટ્સ જે છે એની માટેના પરિમાપનની જે અલગ અલગ પદ્ધતિઓ હોય, બરાબર એ પદ્ધતિ આપણે અલગ અલગ જોવાની છે. પછીની યુનિટ સબ પોઈન્ટ છે વેલેન્સ બોન્ડ થિયરી, બરાબર તો વેલેન્સ બોન્ડ થિયરી એટલે કે શું કે કેમિકલ બોન્ડિંગ જે છે, બરાબર કોઈ પણ ઇલેમેન્ટ્સ જે બે ઇલેમેન્ટ્સ હોય તે કયા બોન્ડથી જોડાયેલો હોય, બરાબર તેમજ વીબી થિયરી જે તમે આગળ ભણીને આવ્યા છો, બરાબર એ આપણે અહીંયા ભણવાનું રહેશે. તેમજ જુદા જુદા ઘટકો જે છે એક બાજુ એકબીજાને જે જોડી રાખતા હોય તે કયા આકર્ષણ બળને આધારે જોડાયેલા છે, બરાબર તો એને શું કહેવાય, તે કેટલા પ્રકારના હોય છે બધું જ આપણે જોશું. તેમજ લુઇસની સંજ્ઞા, બરાબર બધા જ બંધો, બંધ જે જેટલી પ્રકારના છે એ બધા જ બંધ વિશે આપણે ભણશું, બરાબર સહસંયોજક બંધની ઉત્પત્તિ તેમજ
સંયોજકતા બંધનવાદનો નિયમ જે છે બરાબર એ પણ આપણે જોશું, સાથે સાથે એસએસ એસપી અને પીપી કક્ષકોનું જે સંમિશ્રણવાળા એલિમેન્ટ્સ છે બરાબર તેના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો રહેશે, સાથે સાથે સંમિત મિશ્રણના જે પ્રકાર જે છે બરાબર અને સહસંયોજક બંધ જે છે એનો સ્વભાવ કેવો છે બરાબર એ પણ આપણે આ યુનિટની અંદર જોશું બરાબર, અથવા આપણે સંમિશ્રણના પ્રકાર આપણે જોયા બરાબર એનો કોન્સેપ્ટ આપણે સમજ્યા, એ કોન્સેપ્ટને આધારે આપણે તેના અમુક ઉદાહરણો પણ આની અંદર જોવાના છે બરાબર. VACPR સિદ્ધાંત શું છે બરાબર એના વિશે પણ આપણે માહિતી લેશું, તેમજ બંધની ધ્રુવીયતા બરાબર એટલે કે પોલારિટી ઓફ બોન્ડ બરાબર એ શું છે એ આપણે જોશું, અણુકક્ષકવાદનો નિયમ બરાબર તેના અમુક મુદ્દાઓ આપણે જોશું, તેમજ બંધકારક અને પ્રતિબંધકારક આણ્વીય કક્ષકોની ઉત્પત્તિ કઈ રીતે થશે બરાબર એ આપણે જોશું, તેમજ સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ હોય તો એનો આણ્વીય ચિત્તાર બરાબર આપણે ધોરણ 12માં પણ તમે ભણી ગયા છો, હાઇડ્રોજન હિલિયમ નાઇટ્રોજન ઓક્સિજન બરાબર એના આણ્વીય ચિત્તાર, તેમજ તે કયા પ્રકારનો બંધ ધરાવે છે બરાબર એ આપણે જોશું. તો આ યુનિટની અંદર અલગ અલગ ડાયાગ્રામ પણ તમારે જોવાના રહેશે બરાબર. પછીનું યુનિટ ચોથું જે છે સ્ટીરિયોકેમિસ્ટ્રી એટલે કે અવકાશ રસાયણ બરાબર. કોઈ પણ કમ્પાઉન્ડ જોડાયેલો તો છે બરાબર, તેની રચના કયા પ્રકારની છે બરાબર, તેનું બંધારણ કયા આકારનું છે બરાબર, અવકાશમાં તેની રચના કઈ ગોઠવણીને આધારે હશે, કયા નિયમને આધારે હશે, એ બધી જ વાત આપણે આ સ્ટીરિયોકેમિસ્ટ્રીની અંદર કરશું બરાબર. તો સમઘટકતા શું છે બરાબર, સમઘટકતાનું જે વર્ગીકરણ આવશે એ આપણે જોશું બરાબર. ચળરૂપકતા કોને કહેવાય, મેટોમેરિઝમ કોને કહેવાશે, અવકાશીય સમઘટકતા કોને કહેવાય એ પણ આપણે જોશું, ભૌમિતિક સમઘટકતા બરાબર, બધા જ પ્રકારની સમઘટકતા વિશે આપણે આ યુનિટની અંદર ભણવાનું છે, તેમજ એક અસમ કાર્બન પરમાણુ ધરાવતા સંયોજનની પ્રકાશીય સમઘટકતા કેવા પ્રકારની હોય બરાબર એ ઉદાહરણ સાથે આપણે જોશું, તેમજ એનએનસીઓમર્સ ડાયસ્ટીરિયોમર્સ બરાબર, અથવા તો બે ભિન્ન પ્રકારના અસમ કાર્બન પરમાણુઓ હોય તો તેની અવકાશીય ગોઠવણી અવકાશીય સમઘટકતા કેવા પ્રકારની હશે એ આપણે જોશું. ડીએલ નામકરણ આરએસ નામકરણ બરાબર જે આપણે બધું 11-12માં ભણીને આવ્યા એ બધું જ આપણે ફરી વખત જોવાનું છે બરાબર, અથવા તો રેસેમિક મિશ્રણ કોને કહેવાય બરાબર, તે ઘટનાને શું કહેવાય, ભૌમિતિક સમઘટકતા એટલે શું બરાબર, આ બધા જ વિશે માહિતી આપણે આ યુનિટની અંદર ડીપમાં લેવાની છે બરાબર. પછી એનો બી પાર્ટ છે આયુપીએસી નામકરણ બરાબર. કોઈ પણ ઇલેમેન્ટ્સ હોય બરાબર તો એનું એક આયુપીએસી નામ ફિક્સ હોય બરાબર, જે આયુપીએસી એના નિયમોને આધારે તેનું નામ પાડવામાં આવે છે બરાબર. તો સૌથી પહેલાં તો આયુપીએસી ઇન્ટ્રોડક્શન આપણે જોશું બરાબર, પછી આયુપીએસી નામકરણની પદ્ધતિ કઈ રીતે નામ આપવામાં આવે છે બરાબર એ આપણે જોશું, સામાન્ય આલ્કેન શ્રેણી આલ્કાઇલ સમૂહ બરાબર, અલગ 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 સમૂહ આધારે કેવી રીતના એના નામ છે બરાબર, પછી શાખીય શૃંખલા હોય બરાબર, અલગ અલગ વિસ્થાપિત સમૂહો જોડાણા હોય તો તેનું નામકરણ કઈ રીતે થશે બરાબર, ચક્રિય સમૂહ હોય તો એના નામકરણ ચક્રિય સમૂહ સાથે જોડાયેલા વિસ્થાપિત સમૂહ જોડાયો હોય તો એનું નામકરણ કયા મુજબનું થશે, બધું જ આપણે આ યુનિટની અંદર જોશું, તેમજ બે એલિમેન્ટ્સ વચ્ચે ડબલ બોન્ડ હોય ટ્રિપલ બોન્ડ હોય બરાબર તો એના પણ નામ અલગ અલગ થશે, એ બધું જ આપણે ડીપમાં આ યુનિટની અંદર જોવાનું છે બરાબર. અથવા સાયક્લો કમ્પાઉન્ડ હોય, અલગ અલગ સમૂહો હોય, એસિડ એસ્ટર એમાઇન બરાબર, તો બધાના જ નામકરણ શેના આધારે પડે છે બરાબર એ આપણે જોશું. અને પછી છેલ્લે છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી બરાબર. મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની અંદર આપણે ભણવામાં આવશે ફોર્મેશન એટલે કે તેને ઉત્પન્ન કેવી રીતે થશે બંધનું બરાબર, એન્ટી બોન્ડિંગ કેવું છે તેનું બરાબર, બોન્ડ ઓર્ડર બરાબર, બંધનો ઓર્ડર કયા પ્રકારનો છે, ઓર્ડર અને તેની એનર્જી બરાબર, એની
ઊર્જા કેટલી છે બંધની એ પણ આપણે જોશું. મોલેક્યુલર ઓર્બિટલ વિશે ડાયાગ્રામ આપણે ભણવામાં આવશે. હોમોન્યુક્લિયરનો ડાયાગ્રામ આપણે જોશું. ડાયએટોમિક મોલેક્યુલરનો આપણે ડાયાગ્રામ જોવામાં આવશે. તેમજ એના અમુક ઉદાહરણો આપ્યા છે. C2, N2, O2, F2, બરાબર, H2, H2 પ્લસ, HE2 એટલે કે હિલિયમ, હિલિયમ પ્લસ 1, બરાબર, એ બધા જ ઉદાહરણો આપણે જોશું. બરાબર, તો આ થઈ આપણા થિયરી સિલેબસની ડીપમાં વાત, કે આ પ્રકારનું આપણે 4 યુનિટ ભણવાના છે. બરાબર, અમુક યુનિટની અંદર સબ યુનિટ પણ આપવામાં આવ્યા છે. બરાબર, તો આ બધી વિશે આપણે માહિતી લેશું. પછી આ થઈ થિયરીની વાત. હવે છે ઉપરાંત તમે 11-12માં પ્રેક્ટિકલ કર્યા હશે, બરાબર, તો તમને ખ્યાલ હશે આપણે BSCની અંદર પ્રેક્ટિકલ ખૂબ જ અગત્યના છે અને ફરજિયાત પણ છે. બરાબર, પ્રેક્ટિકલ રેગ્યુલરની અંદર તમારે હાજરી આપવી, બરાબર, ખૂબ જ ફરજિયાત છે. તેમજ આપણે જેમ 11-12માં પ્રેક્ટિકલ તમે સાવ વગર ફરજિયાતે આપતા હતા એવું નહીં બને. બરાબર, BSCની અંદર તમારે પ્રેક્ટિકલ એક્ઝામ સારી રીતે આપવી પડશે, તેમજ તેમાં પાસ થવું પણ ખૂબ જ જરૂરી છે. અને આ વખતે પ્રેક્ટિકલ એક્ઝામમાં તમારે સરખી રીતે તમારે પોતાને જ આખું પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું રહેશે. બરાબર, તો આપણે આ સેમેસ્ટર 1ની અંદર કયા પ્રકારના પ્રેક્ટિકલ આવશે, તો કે ઓર્ગેનિક સ્પોટિંગ. બરાબર, તમને એક ઓર્ગેનિક પદાર્થ આપ્યો હોય, એ ઓર્ગેનિક પદાર્થને તમારે અલગ અલગ પદ્ધતિને આધારે તે પદાર્થ કયો છે, બરાબર, તે પદાર્થનો સમૂહ કયો છે, તેની અંદર કયો સમૂહ હાજર છે, તેનું મેલ્ટિંગ પોઈન્ટ, તેનું બોઇલિંગ પોઈન્ટ, તેની અંદર હાજર એલિમેન્ટ્સ કયા કયા છે, બરાબર, તેના રાસાયણિક સ્વભાવો કયા કયા છે, એરોમેટિક છે, એલિફેટિક છે, બરાબર, બધું એની અંદર હેલોજન તત્વ હાજર છે, હાજર નથી, બરાબર, બધું જ તમારે અલગ અલગ કસોટીને આધારે તમારે પ્રેક્ટિકલ પૂરો કરીને છેલ્લે તમારે ઓર્ગેનિક તમને જે કમ્પાઉન્ડ આપ્યો છે એ કમ્પાઉન્ડ કયો છે એ તમારે ફાઇન્ડ કરવાનું રહેશે. બરાબર, તો આ થયું ઓર્ગેનિક સ્પોટિંગની વાત. એની અંદર તમને સિલેબસમાં મિનિમમ 14 કમ્પાઉન્ડ્સ આપ્યા છે. આપણે પણ 15-20 જેટલા ઓર્ગેનિક કમ્પાઉન્ડ આપણે પ્રેક્ટિકલ કરશું. તેમજ સાથે સાથે બીજો પ્રેક્ટિકલ છે વોલ્યુમેટ્રિક એનાલિસિસ. બરાબર, સિમ્પલ કદ માપક તે પૃથ્થકરણ વોલ્યુમેટ્રિક તમે જે કરીને આવો છો, બરાબર, વોલ્યુમેટ્રિક એસિડ બેઝનું વોલ્યુમેટ્રિક તમારે આ સિલેબસની અંદર કરવાનું છે. એમાં 4 પ્રકારના તમને વોલ્યુમેટ્રિક આપેલા છે. બરાબર, તો બધા જ વોલ્યુમેટ્રિક એસિડ બેઝના જ છે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા અલગ અલગ પદ્ધતિના આધારે થશે એ આપણે જોશું. બરાબર, તો બંને જ પ્રેક્ટિકલ તમારે પરીક્ષાની અંદર આપવામાં આવશે. બરાબર, બંને ફરજિયાત જ છે. તો આ પ્રકારનો આખો સિલેબસ આપણો FY નો કેમેસ્ટ્રીનો રહેશે. બરાબર, તો છતાં પણ કોઈને કાંઈ સિલેબસમાં કન્ફ્યુઝન હોય, બરાબર, તો તમે બેફિકર પૂછી શકો છો. બરાબર, અસ્તુ.